नमस्ते विद्यार्थी मित्रों, आज बीजी सप्टेम्बर अने बुधवार घणा लांबा समय पछी एटले के एक अठवाडिया पछी आपणे फरी मळी रह्या छे। एनुं कारण ए छे के बीएनी छेल्ला वर्षनी बधा ज विषयोनी एक्झाम शरू थई हती, जे ગઈકાલે જ એક્ઝામ પૂરી થઈ છે। હવે આજથી આપણું આગળનું જે બાકી કામ છે કાદંબરીનીમાં એ લઘુનવલની જ વસ્તુ સંકલનના આપણે જે જોતા હતા, જે અધૂરી હતી, આજે એને આપણે પૂરી કરીએ છીએ। જોઈ ગયા આપણે આગળ કે એક સ્ત્રી જ સ્ત્રીને જન્મ આપે છે। લઘુનવલ આપણે આખી વાંચી ગયા, મેં તમને સમજાવી, અને છેલ્લે આપણે જોયું કે જ્યારે કાદંબરીની માં અરુણા કાદંબરીને લેવા માટે આવે છે ત્યારે એ ના પાડે છે કે માં અત્યારે તો હું નહીં જાઉં, તું જા એમ। એટલે કથાની નાયિકા કાદંબરી ભલે ગણાય, પણ કાદંબરીના પ્રાણસમ ખૂબ જ પ્રતિભાવાન, પરિપક્વ અને પ્રજ્ઞાવાન નારી વિજયા નારી સમાજની પ્રેરણા મૂર્તિ બનવાને અધિકારી છે। આ જે જાગૃતિ આવી છે કાદંબરીમાં, એ જાગૃતિ આવી છે કોના કારણે, જે આપણે સૌ જાણીએ છીએ, કાદંબરીની સાસુ વિજયાના કારણે। વિજયાને કારણે જ કાદંબરીમાં એક નવી ચેતના જાગૃત થઈ છે, અને એના કારણે કાદંબરી સૌથી વધારે ચંચળ પણ બની છે અને એની સાથે સાથે એનામાં ચેતના પણ સળગડી છે। એ જોઈ ગયા કે કાદંબરી એ, અને એટલે જ આપણે કહીએ છીએ કે કાદંબરી ભલેને આ લઘુનવલ નાયિકા ગણાય, પણ એને પ્રાણ પૂરવાનું કામ એ તો માત્ર ને માત્ર વિજયાએ જ કર્યું છે, કે જે વિજયા એ નારી સમાજની પ્રેરણા મૂર્તિ બની રહી છે। સ્વયં પ્રજ્ઞ, સ્વયં પ્રભ, સ્વયં સુરક્ષિત, સ્વનિર્ભર બનીને જીવવા તૈયાર થઈ હોય એમ કાદંબરી જવાબ આપે છે કે હવે હું એમનાથી બીવાની નથી એમ, હવે હું એમનાથી બીવાની નથી એમ કાદંબરી કહે છે। અને આ જે જીભ ખુલી છે, આ એક પ્રકારની હિંમત એને બોલવાની આવી છે, એના મૂળમાં એ માત્ર ને માત્ર વિજયા છે। આમ પણ સ્ત્રી જ સ્ત્રીને જન્મ આપે છે ને, સાસુ વિજયાએ એની પુત્રવધુ કાદંબરીમાં નારીનો જન્મ કરાવ્યો છે। વિજયાના વ્યક્તિત્વને બતાવવાને માટે, ઉપસાવવાને માટે અનિલ અને કાદંબરી જેવા પાત્રોની પરસ્પરની ક્રિયા અને પ્રતિક્રિયાઓ જ જવાબદાર છે। પ્રતિભાવાન વિજયાના સામે નિષ્પ્રભ કાદંબરી, એવી આપખુદી અનિલની સામે શરણાર્થી કાદંબરી, વૈભવને જ સર્વસ્વ સમજવાવાળી ભોગવાદી અરુણાની સામે વૈભવ આગળ વિતકને વિસારે પાડનારી કાદંબરી, આ પાત્રોના નિરનિરાળા છતાં વિરોધી પ્રકૃતિના રૂપને અનેકધા ખીલવી આપે છે। ફરીથી આપણે એને જોઈએ કે વિજયાના વ્યક્તિત્વને ઉપસાવવાને માટે અનિલ અને કાદંબરીના જેવા પાત્રોની પરસ્પરની ક્રિયા પ્રતિક્રિયાઓ જવાબદાર છે। પ્રતિભાવાન વિજયાના સામે એવી નિષ્પ્રભ કાદંબરી, આપ ખુદી અનિલના સામે શરણાર્થી કાદંબરી, વૈભવને જ સર્વસ્વ સમજવાવાળી ભોગવાદી અરુણાની સામે વૈભવ આગળ વિતકને વિસારે પાડનારી કાદંબરી, આમ પાત્રોના નિરનિરાળા છતાંય વિરોધી પ્રકૃતિના રૂપને અનેકધા ખીલવી આપે છે। ભિન્નતા ચરિત્ર વિધાનમાં ઘણી ઉપકારક બની છે। એટલે પ્રવીણ દરજીની નવલકથા વિષયક સમીક્ષામાં માર્જારી બોલ્ટનનું પાત્રલેખન વિશેષ પાત્રલેખન વિશેનું પૃથક્કરણ જ્યારે જાણીએ ને, ત્યારે પાત્રોની અરસપરસની ક્રિયાઓ એટલે ઇન્ટરેક્શન ઓફ કેરેક્ટર એ ચરિત્ર વિકાસમાં ઉપકારક બને છે, એ વાત આ કૃતિમાં સિદ્ધ થતી દેખાય છે। પ્રૌઢ નારીઓના બંને પાત્રો પણ પરસ્પર, એટલે કે વિજયા અને અરુણા એ બંને પ્રૌઢ નારીઓ છે, એ બંને પાત્રો પણ પરસ્પર ભિન્ન સ્વભાવ ધરાવતા હોવાથી કથાવસ્તુની ધારી અસર ઉપજી શકી છે। અરુણા એ સુઘડ નારી છે, પણ સુસંસ્કારી નથી, ભૌતિક સુખમાં જ પોતાનું સુખ એટલે કે ઇતિ સ્ત્રી માનનારી, સર્વસ્વ માનનારી અને મનાવવાનો દુરાગ્રહ સેવનારી પૂર્ણ ભૌતિકવાદી સ્ત્રી છે, એવી નારી છે અરુણા। બાળકોને જન્મ આપવાથી માનું પદ મેળવી લેનારી, માતૃત્વને કલંક લગાડે તેવી નારી છે, પણ એની સામે વિજયાનું પાત્ર
એની સામે વિજયાનું માતૃત્વ દીપાવતું પાત્ર મૂકીને વિરોધાત્મક ચરિત્રો દ્વારા આવા વિરોધી બે પાત્રો દ્વારા કલાત્મક સૌંદર્ય પ્રગટ કર્યું છે. અપંગ ગિરધરલાલ અને રતન મેનોરની માલિક એવી વિજયાના કરતા કારવતા પુત્ર એવા અનિલને નજરમાં રાખીને પોતાની રૂપાળી અને સાલસ છોકરીને અરુણાએ ઠેકાણે પાડી હતી, એને ગોઠવી દીધી હતી. નવી નવી મોટર, નવા નવા ઘરેણા, દાગીના, નોકર ચાકર, સુખ સાહેબી, આ જ સુખ અને આ જ અરુણાના સુખની પરિભાષા હતી. એ ભૌતિક સુખમાં જ માનવાવાળી સ્ત્રી છે જે એણે કાદંબરીને પઢાવી હતી કે મૂંગા મૂંગા સહન કરવાથી વૈભવશાળી લોકોને વશ કરી શકાય. આ તેનો મંત્ર એણે દીકરીને કન્યાદાનમાં જાણે આપ્યો હતો. પોતે દીકરીને ધાકમાં રાખી એના ભણવાનું, એની તબિયતનું, એના દેખાવનું અને કપડાનું બરાબર ધ્યાન રાખતી હતી. પોતે જ દીકરીનું ભવિષ્ય જાણે વિચારી રાખ્યું હતું ને એ જ પ્રમાણે એને ઘડતી જતી હતી અરુણા કાદંબરીને. દીકરીને તાબે રાખનારી અરુણા એ દીકરીની સાસુને પણ આદેશાત્મક સૂરમાં સંભળાવી શકે છે. અરુણા દીકરીની સાસુને પણ સંભળાવી શકે છે અને તેમના પર ગુસ્સો પણ કરી શકે છે અને પોતાની જો હુકમી દીકરીના સસરે પણ ચલાવી શકે છે. તેની પાસે દીકરીના દિલને સાંભળવા માટેના કાન જ નથી અને છતે કાને એ બેરી છે. દરેક સાસુ સરખી ન હોય, તેથી સાસુ માટે દીકરીનું પૂર્વગ્રહયુક્ત માનસ ઘડે છે. સાસુ પર કદી ભરોસો ન કરાય આવું માતૃવચન દાયજામાં લઈને સસરે આવેલી કાદંબરીને માત્ર સાસુ પર જ ભરોસો રાખીને જીવવાનો વારો આવે છે અને સાસુ જ સાચા અર્થમાં મા બને છે. મા મા બની શકતી નથી, એટલે કે અરુણા એની સાચી મા બની શકતી નથી. અહીંયા આગળ ફરીથી માર્જારી બોલ્ટનના પાત્રલેખન વિષયક પ્રવીણ દરજીએ કરેલા નોંધને ધ્યાનમાં લઈએ તો એ સુસંગતતાના મુદ્દાને પણ આ પાત્ર સંદર્ભે જ લાગુ પાડી શકાય. નવલકથાના પાત્રમાં વ્યવહારગત સુસંગતતાની અવળસવળ થઈ જતી હોય છે અથવા તો એવી સુસંગતતાને ઓળંગી જવાની હોય છે. મા દીકરીને સુરક્ષા પૂરી પાડી શકતી નથી, પણ સમાજમાં વગોવાયેલા સાસુ એ પુત્રવધૂને સુરક્ષા પૂરી પાડે છે. એની મધર અધર બની જાય છે અને મધર ઇન લો મધર ઇન લવ બની શકે છે. બહુ સરસ આ વાક્ય છે કે સાસુ જ પુત્રવધૂને સુરક્ષા પૂરી પાડે છે, એની મધર અધર બની જાય છે અને મધર ઇન લો મધર ઇન લવ બની જાય છે. નવલકથાની આકૃતિના કેન્દ્રમાં રહેલા ભાવ વિશેષને અનુલક્ષીને દિનેશ કોઠારી અને લાભશંકર ઠાકરે કરેલા વર્ગીકરણ પ્રમાણે કાદંબરીની માને ચરિત્રલક્ષી નવલકથા આપણે કહી શકીએ, કારણ કે આ નવલકથાના સંવિધાનના કેન્દ્રમાં માનવ સંવિધ છે. સમયની ગતિમાં પરિવર્તનશીલ રહેતા ચરિત્રનું વ્યક્તિત્વ સર્જકે ક્રમશઃ પ્રગટ કર્યું છે. નવલકથાની છેલ્લી ક્ષણ કાદંબરીના ચરિત્રની અંતિમ રેખા ઉપસાવીને વીરમે છે. નવલકથાની ભાવસૃષ્ટિમાં ચરિત્ર અને પ્રસંગની પૃથકતા ઓગળી જતી દેખાય છે. એટલે આ જે બધા લેખકો વાત કરે છે કે દિનેશ કોઠારી, લાભશંકર ઠાકર, પ્રવીણ દરજી, એ બધા લેખકો જેને સાયકોલોજીકલ ટાઈમના પરિમાણમાં વિકસતી નવલકથા કહે છે, તે સંદર્ભમાં પણ આપણે આ કૃતિને જોઈ શકીએ છીએ કે સમયના વિવર્તમાં ચરિત્ર અને પ્રસંગ એકરૂપ બનીને ગતિ કરતા દેખાય છે. અનિલ એ પુરુષ સત્તાનું પ્રતીક છે, એ પૈસાદાર કુટુંબનું હરજંદ પુરવાર થાય છે. શરાબ અને સુંદરી એના જમા પાસે છે. પોતાની સગી માને એ હળધૂત પણ કરી શકે છે. પક્ષાઘાતી પિતા તરફ તો જોવાની પણ એને ફુરસદ નથી. સત્તા અને સંપત્તિના નશાએ તો એને માણસ રહેવા દીધો જ નથી. શૈતાન પતિ એ પત્ની કાદંબરી પાસે પોતે કહે એમ જ કરવાનું, તેનું કહ્યું માનવાનું, એ ઊઠ કે તો ઉઠવાનું, બેસ કે તો બેસવાનું, નાચ કે તો નાચવાનું આવી અપેક્ષા રાખે છે.
અનિલના છાપટા વેડા, એનું ક્રૂર વર્તન, એની અસંસ્કારી વાણી, એનું નિષ્ઠુર વર્તન એના ચરિત્રને પ્રતિબિંબિત કરે છે. અનિલ સાથે પરણીને કાદંબરી જાણે પોતાને એક માનવ તરીકેનો દરજ્જો ખોઈ બેઠી છે. અનિલના મનમાં વારે વારે ઉઠતા ક્રોધના, ઘૃણાના અને કામનાના જબરજસ્ત તોફાનોના પ્રાગટ્યનું માત્ર એ સાધન બની ગઈ છે. એણે પૈસાના જોરે પોતાના નાના ભાઈ સુનિલને પણ પોતાના કબજામાં કરી લીધો છે. સાસરેથી કદી પણ પગ ન કાઢવાની સલાહ આપનાર સાસુનું માનસ પણ જાણી કાદંબરીને વિતકો વિતાડવામાં એનો પણ સિપથીએ ઉપયોગ કરી શકે છે. પોતાના અંકુરનો પણ અસ્વીકાર કરીને કાદંબરીના ગર્ભમાં જે અનિલનું બાળક આકાર લઈ રહ્યું છે એટલે એ અંકુરનો પણ અસ્વીકાર કરીને પત્ની પર આડ ચઢાવતા એ શરમાતો નથી. એ કહે છે ને, આપણે નવલકથા વાંચી એમાં જોઈ ગયા કે મને ખબર તો પડે કે આખરે કોનું બાળક છે, એટલે એ શરમાતો નથી કાદંબરી પર આડ ચઢાવતા. એવો નિર્લજ્જ અને નફ્ફટ અનિલ એ પોતાની માતાને પણ સદાશિવ માટે અસભ્ય વાણી ઉચ્ચારતા અચકાતો નથી. અગાઉના પ્રકરણમાં આપણે જોઈ ગયા 10-13 પ્રકરણની અંદર જે રીતે બોલે છે સદાશિવ અને પોતાની માતા વિજયા સાથેના સંબંધોને, એ બહુ જ ખરાબ ભાષામાં બોલે છે અને અસભ્ય વાણી એ ઉચ્ચારે છે, એ અચકાતો નથી. પિતાને માટે બોલાવેલ ડૉક્ટર જોડે, ડૉક્ટર જાલ ભરૂચાની જોડે પણ અસભ્ય વર્તણૂક કરવામાં તેને શરમ આડે નથી આવતી. એટલે અહીંયા આગળ અસુર અનિલ, રાક્ષસી અનિલ અને કોમળ કડી એવી કાદંબરી, ઉદ્ધત પુત્ર અનિલ અને ઉદ્દાત માતા વિજયાની વચ્ચે વિરોધાભાસી લાક્ષણિકતાઓ જે જટિલતા ઊભી કરે છે ને, એ માર્જારી બોલ્ટરની દૃષ્ટિએ પાત્ર વિકાસમાં સહાયક એવું ત્રીજું પાસું છે. એટલે અસુર અનિલ અને કોમળ કળી જેવી કાદંબરી, ઉદ્ધત પુત્ર અને ઉદ્દાત માતા એવા વિજયા, એવી વિજયા, આ વિરોધાભાસી જે લાક્ષણિકતાઓ છે ને, એ ખૂબ જટિલતા ઊભી કરે છે. અનિલનો ભાઈ સુનિલ અને વિજયાનો દીકરો સુનિલ તો જાણે ઘરની બહાર ભણવા હોસ્ટેલમાં રહેવા ગયો, એટલે એને તો ઘર જોડે કોઈ નિસ્બત જ રહી નથી. જો ભણી ગણીને ડૉક્ટર થાય તો એક શિક્ષિત, સમજદાર, સંસ્કારી સંતાન તરીકે માં એની પાસેથી એટલી તો અપેક્ષા રાખી શકે ને કે ઘરમાં થતો આર્થિક, સામાજિક, કૌટુંબિક અનર્થ રોકવામાં એણે એની મદદ કરવાની છે. એ પોતે પોતાની ફરજમાંથી અલિપ્ત જ રહેવા માગતો હતો. એને ઘરની આબરૂની કે આબાદીની કંઈ પરવા જ નહોતી. યુવાન થયા પછી માતા જોડે પણ આત્મીયતાનો સંબંધ ઓસરી ગયો હોય એવું મા દીકરા બંનેને લાગે છે. બંને વચ્ચે અંતર્વત્ત, મમત્વ રહિત અને ભાવનાશૂન્ય સંબંધ જ માત્ર ટક્યો છે. ડૉક્ટર બનતો હોવા છતાં બીમાર પિતા પ્રત્યે પણ લાગણીસભર નજર સુનિલ રાખી શકતો નથી. ડૉક્ટરે તો દર્દીના અને દર્દીના સંબંધીઓના મનની બહુ જ કાળજી રાખવી પડે છે, પણ આ ઘરમાં એને ડૉક્ટર તરીકે નહીં, એક પુત્ર તરીકે બોલાવ્યો હોવાથી, આજ્ઞા અનુસાર આવ્યો હોવાથી વાણી શૂન્ય પિતાના ઓચિંતા બોલાયેલા પોતાના નામોચ્ચાર પછી પણ હર્ષની હેલી ચઢવાને બદલે એ ટાઢે ડીલે એની માને કહી શકે, કહી દે છે, વિજયાને કહી દે છે કે એમના પર તમે કશી આશા ન બાંધી બેસતા. આ સુનિલ વિજયાને કહે છે ત્યારે વિજયાને કેટલો આઘાત લાગે છે એ પ્રકરણોમાં આપણે જોઈ ગયા. પોતાના શિક્ષણ અને અમન ચમન માટે તિજોરી પર કબજો ધરાવનાર મોટા ભાઈ અનિલ જોડે સારા સારી રાખવા માટે તૈયાર છે, એનાથી ડરે પણ છે, પણ એની ગેરવર્તણૂક માટે તે એના અંગત જીવનમાં દખલગીરી કરવા માગતો નથી અને બીજા કરે એ એને માન્ય પણ નથી. માતા ડૉક્ટરી ભણતા પુત્રને પરિપક્વતાને આરે પહોંચેલો સમજી એની પાસે આધાર શોધવા ગઈ તો તે રેતીનો સ્તંભ નીકળ્યો. તેને ટેકો ન મળે, ઉલટું એને ખરેખરું કામ પણ સમજવા તૈયાર નથી. ઘરની વાતને એ નિરર્થક માથાકૂટ માનતો હતો. જનેતા વિજયા બંને પુત્રોના અકલ્પનીય વર્તનથી છોભીલી પડી જાય છે. સુનિલ નોટોની થોકડીના મોહમાં ગ્રસ્ત છે અને મોટો ભાઈ અનિલ પૈસાથી તેને ચૂપ કરી દીધાના વિજયથી મોહાંધ છે.
माँ પોતાને કુખ લાજી હોવાથી પોતાને ધિક્કારે છે। ખૂબ જ થોડા સમય માટે આ કથા પર આવતું આ પાત્ર પણ સર્જકે એવું ઉપસાવ્યું છે કે એની પણ એક આગવી છાપ વાચકના ચિત્ત ઉપર છોડી જાય છે। બાકીના બધા જ પાત્રો એ કથાને ગતિશીલ રાખવામાં મુખ્ય પાત્રોને દીપાવવામાં અનેક રીતે ઉપકારક બન્યા છે। નવલકથામાં બનતી પાત્ર સંદર્ભિત अनेक घटनाओं अनेक नजरे जोई शकाय छे। जारे सर्जक पोताना अनुभूत विश्व ने आस्वाद्य रूपे वाचक ने समक्ष रजू करवा जे अमुक चौक्कस नजर नक्की करे छे ए बने छे कथन केन्द्र। आ कथा रचनाना विश्वनी बहार रहीने रचना जगत ने व्यक्त करे छे अने सर्जक कथाना प्रत्येक पात्रना अंतर बाह्य ने जाने छे। त्रीजो पुरुष कथन केन्द्र द्वारा कहवायेला कथा में पात्रना मनोगत द्वारा अमुक चौक्कस काल में क्रिया व्यक्त थाय। सासू विजया कादंबरी नी माता ने तेनी पर वीतेला वीतको वर्णवे छे ने त्यारे कादंबरी ने नवाई लागे छे के अर्ध बेहोश पति नी सेवा में दिनरात जड़ाई रहती आ स्त्री आ बधुं क्यांथी जाण्युं, क्यारे जाण्युं, केवी रीते समझी गई कि हवे हद आवी गई छे। एने थयुं के एनी सासूने गळे वळगीने आज लगी रोकी राखेलू वर्षोनो रुदन ए वही जवा दे। एना खोड़ामां थोड़ी जग्या मांगीने ए जीवतरनो थाक उतारे एवुं कादंबरीने थाय छे। ज्यारे विजया पहला ज प्रकरणमां आपणे जोई गया के विजया एना कादंबरी एना पियरमां आवी गई छे। आ बधी ज जाण विजयाने थई छे एटले विजया एनी पाछळ पाछळ आवे छे। અને અરુણાને કાદંબરીની માતા અરુણાને કહેવા આવી છે કે તમે એને તમારી સાથે જ રાખો, તમારી પાસે જ રાખો, હવે હદની હદ આવી ગઈ છે અને તમે સામેથી કહો છો, પણ છતાંય અરુણા એને રાખવા તૈયાર નથી એ આપણે પહેલાં પ્રકરણમાં જોઈ ગયા। તો કાદંબરીને શરૂઆતથી સમજ પડી જાય છે કે સાચા અર્થમાં મારી માં એ મારા સાસુ છે અને એટલે જ એ એમની હૂંફ માગે છે અને મારા જીવતનો થાક હું એની સમક્ષ ઉતારું। તો વિદ્યાર્થી મિત્રો આજે અહીંયા સુધી રાખીએ છીએ, આવતીકાલે આપણે આગળ પૂરું કરીશું। આવજો।